અમરેલી લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર ઝેરીબેન ઠુમડુમનું ઉમેદવારી પત્ર માન્ય રખાયું. કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાતમાં 26 લોકસભા ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાનાર છે ત્યારે સતત વિવાદાસ્પદમાં રહેલ અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ઝેરીબેન ઠુમડુમનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે ત્યારે 14 અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ઝેરીબેન ઠુમડુમે ગત 16 મેના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ઝેરીબેન ઠુમડુમના ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન ભાજપ દ્વારા વાંધો ઉઠાવતા આજે 10 વાગ્યે ગુજરાત હાઈકોર્ટના વકીલો અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરેલ દલીલો બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર ઝેરીબેન ઠુમડુમનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું અને તેમને ફોર્મની બહાલી આપતા કોંગ્રેસના આગેવાનોએ બંધારણનો વિજય થયો હોવાનું જણાવી કોંગ્રેસ કાર્યકરો આનંદ વ્યક્ત કર્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું આવનાર દિવસોમાં અમરેલી લોકસભામાં કોણ વિજેતા થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. અશોક મણવર, ZSTV, અમરેલી.